ग्रुप ऑफ एजुकेशन डिस्टेंस लर्निंग सिस्टम में हूँ रवि सर तमारो हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों आंकड़ा शास्त्र की सत्र में आप आज आगे वधीए छे पार्ट वन चेप्टर नंबर त्रण अने एमा आजना अभ्यास नो विषय रहेशे निश्चायकता नो अंक। विद्यार्थी मित्रों अत्यार सुधी में तमे थोड़ो सैद्धांतिक अभ्यास अने गाणितिक अभ्यास पण जोयो अने गाणितिक अभ्यास मुख्य ते एटले के मुख्य भाग तरीके आपणे अहीं एक गणतरी नो अभ्यास कर्यो ज्यां गणतरी माटे न्यूनतम वर्ग नी रीत ए आपणी मुख्य रीत गणाय छे। हवे आपणे आ प्रकरण नी अंदर ज्यारे न्यूनतम रीत नो उपयोग करी नियत संबंध आंक अने नियत संबंध रेखा मेळवीए छे अने किंमतो नुं पूर्वानुमान करीए छे त्यारे आ किंमत जे छे ए केटली हदे एनी पोतानी किंमत तरीके प्रमाणित थाय छे एटले के एनो ज्यारे व्यवहारमां उपयोग करीए त्यारे ए आपणा माटे केटली विश्वसनीय छे ए जाणवुं पण जरूरी होय छे। तो ए जाणवा माटे आपणे अहीं अत्यारे निश्चायकताना आंकनो उपयोग करवा जई रह्या छे। नाम જ એવું છે કે નિશ્ચયતાનો આંક એટલે જે ઓલરેડી નિશ્ચય કરીને જ આપણે આપે છે એટલે કે કોઈ મૂલ્ય જે છે એ મેળવીને જ આપણે આપે છે તેવોની અર્થઘટન સાદી ભાષામાં લઈ શકાય। પરંતુ હવે આપણે નિશ્ચયતાના આંકની વ્યાખ્યા જે છે ટેક્સ્ટબુક ને આધારે લઈ જઈએ છીએ। તો એ પહેલા એક નાનકડી વાત યાદ કરી લો જેમ કે તમારી પાસે ન્યૂનતમ વર્ગની રીતમાં વાય ની કિંમતો જે હતી એની પૂર્વાનુમાનિત કિંમતો જે y કે તમે x ને આધારે મેળવતા હતા અત્યારે એ ચલ y એની અવલોકિત કિંમતો અને એની પૂર્વાનુમાનિત કિંમત એટલે કે y કે જે મેળવતા હતા એનો આપણે અહીંયા આધાર લેવાનો થશે અને એ આધાર લેવા માટે આપણી પાસે છે સહસંબંધ આંક એનો અહીં ગાણિતિક અભ્યાસ આપણે કરશું જે વ્યાખ્યા સ્વરૂપે કઈ રીતે બંધબેસવાને છે એ જોવાનું થશે। તો અહીં સાપેક્ષ ચલ એ y છે આપણે જાણીએ છીએ તો સાપેક્ષ ચલ y ની અવલોકનની કિંમતો એટલે કે સ્મોલ y એટલે કે અવલોકિત કિંમતો y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મેળવેલી તેની અનુમાનિત કિંમતો y કે વચ્ચેના સહસંબંધ આંકના વર્ગને નિશ્ચયતાનો આંક કહે છે। પહેલા તો એક વખત પુનરાવર્તિત કરી દો પછી આગળ વધીએ સમજણ માટે। सर्वप्रथम व्याख्या निश्चायकता ना आंकनी तो सापेक्ष चल y नी अवलोकित किंमतो स्मॉल y अने तेने अनुरूप नियत संबंध रेखा पर थी मेरे तेनी अनुमानित किंमतो y के वच्चेना सहसंबंध आंकना वर्ग ने निश्चायकतानो आंक कहे छे। हवे मित्रों एकदम सरल भाषा में समझिए जे गाणितिक प्रक्रिया तमे करी चुक्या छो एने तमारा माइंड पर फरीथी लावो छो थोड़ी वार माटे तो आ व्याख्या तमने फटाफट समझाई जशे अने याद पण रही जशे। आपणे चल y नी किंमतो गणतरी माटे लेता हता ए चल y नी किंमतोमांथी आपणे एनी अवलोकित किंमत स्मोल y जे छे एनो उपयोग गणतरीमां करता हता। उदाहरण तरीके मारी पासे चल y छे एनी बे पांच किंमतो लईए जेम के 25 35 38 28 तो आ बधी किंमतो जे छे आपणी चल y नी अवलोकित किंमतो कहेवाशे अने तेने अनुरूप एटले के आ स्मोल y जे छे एने अनुरूप नियत संबंध रेखा परथी मेळवेली तेनी अनुमानित किंमतो एटले के आपणे ज्यारे नियत संबंध रेखा तैयार करता हता जेमां p मेळवीए a मेळवीए अने छेले नियत संबंध मॉडेलमां किंमत मूकता हता त्यारे आपणे y कैप मळतो हतो पण आ y कैप जे छे ए तमारी कोई चोक्कस y ની કિંમત જે છે પ્રાપ્ત કરી આપે છે તો એ y ની કિંમત કેવી કહેવાશે અનુમાનિત કિંમત। જેમ કે તમને યાદ હશે તો પવનની ગતિ અને વીજ ઉત્પાદન તો વીજ ઉત્પાદનનું અનુમાન કરેલું હતું એ જ રીતે પેલી ચમચી જે છે એની કિંમત એટલે કે એના ભાવ અને એની માંગ તો અહીં માંગનું આપણે અનુમાન કરેલું હતું એ રીતે અલગ અલગ ઉદાહરણમાં તમે જોયું હતું કે ચલ y ની કિંમત માટે કોઈ ને કોઈ પૂર્વાનુમાન મેળવેલ હતું તો આ પૂર્વાનુમાન એનો y કેપ એટલે કે સ્મોલ y અને આ y કેપ આ બે જે ચલ છે એની વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચયકતાના આંક કહે છે। હવે આ શું સહસંબંધના વર્ગ એટલે તો તમે જાણો છો તમે જે સૂત્રનો ઉપયોગ કર્યો તે સહસંબંધના આંકમાં જે રીતે હતું એ જ રીતે લેવાનું। અને બીજી વસ્તુ અહીં તમે જ્યારે y કેપ મેળવો છો એટલે કે અનુમાન કરો છો
તો યંગ માન માટે તમે જે રીતનો ઉપયોગ કરો છો એ રીતનું નામ શું છે? ન્યૂનતમ વર્ગની રીત. તો એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે તમે જ્યારે સહસંબંધ નામ તૈયાર કરો છો એ સહસંબંધ નામ અને આ વાય કે એ બંને વચ્ચેના વર્ગનો સંબંધ જે દર્શાવે એ વર્ગનો સંબંધ એટલે કોણ? તો કે નિશ્ચયતાનો અંક. એકદમ સરળ છે. ફક્ત આપણે ત્રણ શબ્દ યાદ રાખવાના. કયા? એક તો વાય ની અવલોકિત કિંમત સ્મોલ વાય, બીજું નિય સંબંધ રેખાઓ પરથી મેળવેલી કિંમત વાય કેપ, અને ત્રીજું વાય કેપ અને સહસંબંધ અંકના વર્ગ જે છે એ અંક, અને નિશ્ચયતાનો અંક. તો ત્રણ શબ્દોમાં તમારી વ્યાખ્યા સમજાઈ જશે. નેક્સ્ટ, હજી આગળ અહીં આને સાંકેતિક સ્વરૂપમાં આપીએ તો સાંકેતિક સ્વરૂપ છે કેપિટલ આર સ્ક્વેર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં નિશ્ચયતાનો અંક એનો સાંકેતિક આર સ્ક્વેર, પરંતુ કેપિટલ આર સ્ક્વેર છે. અને એને સૂત્રતામાં દર્શાવવા જઈએ તો એવું થશે કે ઉપરની જે શાબ્દિક રચના છે એને સાંકેતિક ભાષા તો કંઈક દર્શાવે છે. આર એટલે કોણ? સહસંબંધ. હવે આ તમારો ચલ વાય અને એની અનુમાનિત કિંમત વાય કે જે બંને વચ્ચેનો સંબંધ છે શું કેવો? આ આર એટલે કોણ થઈ ગયું? સહસંબંધ. અને તમને યાદ અપાય જ્યારે સહસંબંધ મેળવતા ત્યારે તમારી પાસે એક્સ અને વાય હતો, તો એ જ વસ્તુ છે. આ વાય અને વાય કે આ બંને વચ્ચેનો જે સંબંધ આપે છે એ કેવો સંબંધ છે? તો કે સહસંબંધ. અને એનો શું કહેવો છે? વર્ગ કહેવો છે. તો એ વર્ગ એટલે કોણ થઈ જશે? નિશ્ચયતાના અંક. તો ખાસ આટલું બધું ટચ જ છે, ફક્ત સહસંબંધ અંક લઈએ છે એ જ લેવાનું, પણ એની જગ્યાએ ચલ જે છે એ અનુમાનિત ચલ વાય અને એની કિંમત અનુમાનિત કિંમત વાય કે આ બંને જે છે એનો વર્ગ લેવાનો થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે સાંકેતિક ભાષાની વાત કરી, હવે આનો ખાસ ઉપયોગ જોઈ લઈએ. તો નિશ્ચયતાના અંકનો ઉપયોગ શું છે ખરેખર? તો કે નિય સંબંધ રેખા દ્વારા જ્યારે તૈયાર કરેલી અનુમાનિત કિંમત છે, આ અનુમાનિત કિંમત રેખા પોતે વાય કે આ વાય કે જે છે એની વિશ્વસનીયતા જાણવા, એટલે કહેવામાં આવેલો છે કે કેટલી આપણે ઉપયોગી છે અથવા તો એ મળેલી કિંમત જે છે એ આપણા ઉપયોગ માટે કેટલી પ્રામાણિક છે એ જાણી શકાય છે. તમને ખ્યાલ હશે કે આપણે છેલ્લે જોયું હતું કે ત્રુટિ મેળવતા ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. તો આ ત્રુટિ મેળવતા ત્યારે ખ્યાલ હશે કે માઇનસમાં કે પ્લસમાં કોઈ મૂળ કિંમત કરતા ફેરફાર આવતો તો આ ફેરફાર એની પ્રામાણિકતા જે છે એ દર્શાવે છે કે કેટલી દૂર છે. પણ એ દૂર હોવા છતાં પણ એનો ઉપયોગ કેટલો હિતાવહ છે એ જાણવું હોય તો આપણે નિશ્ચયતાના અંકનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, હવે ગુણધર્મ લઈએ એકવાર. તો અહીં ખાસ સામાન્ય ગુણધર્મો ધારેલા છે, પરીક્ષા લક્ષી અહીં આ વાત નથી. વિસ્તાર જોવા જઈએ તો નિશ્ચયતાના અંકનો વિસ્તાર 0 થી 1 ની વચ્ચે રહેશે. અહીં એક વાત યાદ અપાઈ દો, તમારી પાસે સહસંબંધ અંક આર સ્મોલ આર પણ આપેલો છે જેનો વિસ્તાર તમે અગાઉ જોઈ ચૂક્યા છો, જેમાં માઇનસ 1 થી 0 અને 0 થી 1 હતા, પરંતુ અહીં ફક્ત 0 થી 1 ની વચ્ચે જ આવશે. બીજું કેપિટલ આર સ્ક્વેર જે છે, જો તમારો સંપૂર્ણ 1 આવતો હોય પરંતુ ધન પ્લસ, એટલે મેળવેલ અંદાજની વિશ્વસનીયતા 100% છે. તો અહીં પ્રમાણતા આપણે આપી શકીએ છીએ કે નિશ્ચયતાના આંક દ્વારા તમે જે નિયત સંબંધ આંકની રેખાથી અનુમાન કરેલું છે એ અનુમાન તમારું કેટલું પરિણામરૂપ છે, જેમ કે 100%. ક્યારે? તો કે નિશ્ચયતાનો આંક 1 મળે તો 100%. એ રીતે 0 મળે તો અંદાજ કેવો છે? વિશ્વસનીય નથી. તો એ માહિતીનો ઉપયોગ એટલે કે જે ડેટા કલેક્ટ કરેલો છે એનું તમે પરીક્ષણ કરેલું છે અને એનું હવે જયારે આપણે ઉપયોગમાં લઈ જવું કે એવો નિર્ણય ભાગ આવે છે ત્યારે તમે એને ખાસ અહીં 1% નિર્ણય લઈ શકો કે એ વિશ્વસનીય નથી. આગળ આર ની કિંમત 0 થી ઓછી ન હોય, એટલે ક્યારે 0 થી નીચે જશે નહીં તો એ ઋણ થશે નહીં, ખાસ યાદ રાખવું. તો અહીં આર ની કિંમત 0 ની 1 ની વચ્ચે હોય એ પહેલો અને આ ચોથો પોઈન્ટ બંને રિલેટેડ છે. આર સ્ક્વેર જે છે, કેપિટલ આર સ્ક્વેર, એ સહસંબંધ આર ના વર્ગ બરાબર કે સ્મોલ આર વર્ગ બરાબર થશે. જો તમારે નિશ્ચયતાનો અંક મેળવવો હોય તો તમે સહસંબંધ અંક મેળવી અને એનો વર્ગ કરી દેશો તો બંને એક જ થશે. મિત્રો, ખાસ અને થોડુંક ઉદાહરણ તરફ અથવા તો વ્યવહારમાં જે છે બનતું હોય છે એની તરફ એક દિશા આપીએ તો તમે ઘણા બધા પ્રકારનું પ્રોડક્શન જે એકમમાં થતું હોય એવા યુનિટની અંદર જેને થોડી તપાસ કરો, એનાલિસિસ કરો તો આઈડિયા આવી શકે કે ભાઈ આવી વિશ્વસનીયતા ત્યાં ચકાસવામાં આવે છે કે નહીં. જેમ કે કોઈ પણ જાતની ધાતુ જે છે એના દ્વારા જ્યારે કોઈ વસ્તુની બનાવટ લેવામાં આવતી હોય તો તમને ખ્યાલ હશે કે ધાતુનું પરીક્ષણ કરવામાં આવે છે, એનું પ્રમાણ કેટલું હોય એના સ્ટ્રક્ચર પ્રમાણે નક્કી થયેલું છે. પરંતુ એનું પ્રમાણ એ સ્ટ્રક્ચરમાં લઈ જાય એટલે કે બનાવટમાં લઈ જાય ત્યારે એ ખરેખર
કેટલા ટકા છે કે નહીં તે ચેક કરવું પડે છે, એટલે કે એ વસ્તુની બનાવટમાં વપરાશમાં જે ધાતુ વપરાય છે એનું પ્રમાણ યોગ્ય છે કે નહીં તે ચેક કરવું જરૂરી હોય છે। એવું ઘણી બધી પ્રકારની વસ્તુની બનાવટ વખતે પદાર્થ જે ઉપયોગી છે એનું પ્રમાણ લેવાતું હોય છે। તો ક્યારે કોઈને કોઈ પ્રક્રિયા થઈ ગયા બાદ કોઈ ને કોઈ વસ્તુ જે છે બજારમાં આવી ગયા બાદ એનું વેચાણ નફો ખોટ વગેરે જે છે એનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે એ વિશ્લેષણ તરીકે આંક તરીકે નો ઉપયોગી બને છે। હવે આ રીતનો ઉપયોગ જ્યારે કરીએ છીએ ત્યારે આ સૂત્ર ફટાફટ લઈ લઈએ તો સૂત્રમાં નિશ્ચયકનો આંક આર સ્ક્વેર જે છે એના માટે સહસંબંધાંકનું સૂત્ર આવે છે એને સીધો વર્ગ આપી દેવાનો। તો અહીં સ્મોલ આર ને વર્ગ એટલે શું થશે તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બાર અને આખા કૌંસને વર્ગ। અહીં તમે બંને વર્ગમૂળ છૂટા પાડી શકો છો છેદમાં। એ જ રીતે તમારે એક્સ વાય વાળી રીત અને યુ વાળી રીતની અંદર આ સૂત્રનો ઉપયોગ લઈ શકાય છે।